होश मां तो छो ना मिस्टर भार्गव, बिल्कुल होश मां छू मिस्टर भार्गव कापड़िया। अरे जे कहीं कही रहो छू ते बिल्कुल साचू छे, कदाच तमने याद नहीं होय पण मने अने आपणा सरकारी वकील कुमार ने याद हशे। याद छे कुमार, एक एक दिवस आपणे कोर्ट ना रेस्ट रूम मां बैठा हता त्यारे फोन करवाना तमारो विचारो साचा पड़े अने तमे कोई नो फोन करी ना तो हंगामो थई जाय सर। अरे हंगामो मस्से त्यारे जोयु जशे, अत्यारे तो तमे मारी आ कविता सांभळो। इशात, मौत एक पड़खो छे जीवन नी। क्या बात है, क्या बात है, बहुत अच्छे। जो मरशे क्यारेक विरुद्ध दिल, फाड़ीशु एमना नामनु बिल। अरे अरे फाड़ीशु एमना नामनु बिल। क्या बात है सर जी, बहुत अच्छे, बहुत बढ़िया सर। पर सर आ कोना दिल की बात छे के भजी कोई आशिक ने कातिल बनावनो नक्की करो छो? खून मौत कत्ल आ बधा पर छे। लागे छे तमारा सबकॉन्शियस मां क्यारे कोई नु खून करवाना विचारो सड़वड़ी रह्या छे। हां, आज सुधी घणा बधा कातिलो ने खूनीओ ने मैं सजा आपी छे, पण थाई छे થાય છે કે એક દિવસ હું પણ એક ખૂન કરી અને જાણી લઉં કે માણસ જ્યારે ખૂન કરતો હશે ત્યારે એને કેવી મનોવેદના થતી હશે। એના માટે તો તમારે ખૂન કરવું પડે સર, કેમ કે આપ મુએ સ્વર્ગે ના જવાય। વખત આવશે તો એ પણ કરી લેશું। કોઈનું ખૂન કરવાના મનસુબા તમે તમારા મનમાં રચી રહ્યા હતા, કોઈક કોઈક આશિક નું ખૂન કરવાના, કોઈક વિરુદ્ધ દિલ નું બિલ ફાડી કાતિલ બનવું ગમશે, આમ તમે જ તમારી ડાયરીમાં લખ્યું હતું ને? તમારા મનમાં જે કશ્મકશ વર્ષોથી ચાલતી હતી તેને તમે વેદાંત નું ખૂન કરીને અંજામ આપ્યો। વેદાંત, એક આશિક નું ખૂન કરવું એવું તમે જ કહ્યું હતું ને? અને વેદાંત તમારી સગી દીકરી સુપ્રિયાનો આશિક હતો। હા, સુપ્રિયા વેદાંતને ચાહતી હતી અને એની સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ તમને મંજૂર નહોતું। મારી આ વાત પુરવાર કરવા હું મિસ સુપ્રિયા કાપડિયાને અહીં વિટનેસ બોક્સમાં આવવા રિક્વેસ્ટ કરું છું। મારા પિતા ભાર્ગવ કાપડિયાને ગમતું ન હતું, કેમ કે વેદાંત એક સામાન્ય અને ગરીબ માણસ હતો અને કદાચ મારા પિતા કરતા એક સારો કવિ પણ। ધેટ્સ ઇટ, સોરી સુપ્રિયા। આ ફકીર સાથે તો હું તારા લગ્ન નહીં થવા દઉં। ભાર્ગવ કાપડિયા સામે ઊંચો અવાજ, એક બે કોડીના કવિની આ હિંમત? મિસ્ટર કાપડિયા, જો તું ફકીર, તારું ખાનદાન ફકીર, પ્લીઝ પપ્પા પ્લીઝ ચાલો અહીંયાથી જોઈ લેજો। આ ફકીરના ઘરમાં જ તમારી દીકરી પરણીને આવશે અને ત્યારે તમને આ ફકીરની લકીર ખબર પડશે। મારી દીકરીથી મને જુદો પાડવા માટે તું જીવતો હોઈસ તો ને? ફકીર ફટીચર, હમણાં સુપ્રિયાએ જે પોતાની ગવાહીમાં કહ્યું એના વિશે આપનું શું માનવું છે? જે સુપ્રિયાએ જે કીધું તે સાચું છે, પપ્પાને વેદાંત પસંદ હતો પણ વેદાંતને આ વાતની પરવા નથી। અમારા પરિવારમાં અમારા પપ્પાનો હુકમ માનવો પડે। મતલબ કે તમારા પપ્પાએ જે એકવાર કહ્યું તે પથ્થરની લકીર, રાઈટ? હા, એકવાર એ જે નક્કી કરી લે પછી કરીને જ છોડે। એટલે જો એમણે કોઈનું ખૂન કરવાનું કહ્યું હોય તો એ ખૂન કરીને જ છોડે નહીં? મેં પહેલા પણ કહ્યું તેમ હું ખુદ જ ચશ્મદીદ ગવાહ છું। મેં ખુદ જ મિસ્ટર ભાર્ગવ કાપડિયાને વેદાંતના ઘરેથી ભાગી જતા જોયેલા અને તેમની કાર પણ ત્યાં જોઈ હતી। અને આ કેસમાં સાચો કાતિલ માનસી નથી પણ મિસ્ટર ભાર્ગવ કાપડિયા છે। મિસ્ટર ભાર્ગવ કાપડિયા છે આ કેસના સાચા કાતિલ। ઇનફ,
मिस्टर अजिंक्य कामदार। वकील अजिंक्य कामदारे आपेलो नवो ट्विस्ट। भार्गव कापड़िया ए पोते ज खूनी छे, एटले गुनेगार ना कठेड़ा मां जज पोते। भार्गव कापड़िया पोताना केसनी जाते पेरवी करशे। वाह क्या बात है, लो कर लो बात। आखो ए केस बहु जुदा प्रकार नो वणांक लई रह्यो छे। एंडी અજિંક્ય આમ તો બહુ ચાલુ ચીજ છે, જોકે એ ચેલો તો ભાર્ગવ કાપડિયાનો જ છે, પણ સમજાતું નથી આ મેન્ડીનો કેસ વધુ ને વધુ ગૂંચવાતો જાય છે। જોકે એક વાત તો નક્કી છે કે મેન્ડી ખૂની તો નથી જ। આ વાત સાચી છે, મેન્ડી પોતાના ભાઈ વેદાંતનું ખૂન ના જ કરી શકે, પણ અજિંક્ય કામદારના કહેવા પ્રમાણે આ ખૂન કેસમાં ભાર્ગવ કાપડિયાનો હાથ છે। હા, અને એ વાત એણે બહુ જ લોજિકલી દાખલા દલીલો સાથે કોર્ટમાં પ્રૂવ પણ કરી। જોકે કોણ આખો આ કેસમાં કઈ ને કઈ ભેદ છે શું એ સમજાતું નથી। એન્ડી તે જોયું ભાર્ગવ કાપડિયાએ અદાલતમાં શું કહ્યું હતું। એમણે કહ્યું કે અજિંક્યને ગુનેગાર સાબિત કરી શકે છે। હા, સિંહ હવે ઘવાયો છે એટલે સામે જનૂનથી વાર તો કરવાનો જ છે, કારણ કે એની ઉપર વાર થયો છે। લેટ અસ સી શું થાય છે। લવ, લાઈફ, લક ઊભો થઈ રહ્યો છે શક તો જોઈએ। અદાલતમાં નવા જજ સામે ભાર્ગવ કાપડિયા વર્સિસ અજિંક્ય કામદાર। અદાલતની કાર્યવાહી શરૂ કરીએ। માય લોર્ડ, આ કેસથી આપ વાકેફ છો જ। આ કેસ મિસ માનસી ઉર્ફે મેન્ડી ઉપર ચાલતો, એના ઉપર એવો આરોપ છે કે એમણે એના ભાઈ મિસ્ટર વેદાંતનું ખૂન કર્યું છે। પણ મારા વિદ્વાન વકીલ મિસ્ટર અજિંક્ય કામદારે નવી સાબિતીઓ અને પુરાવાઓ રજૂ કરીને એવો આરોપ મૂક્યો છે કે આ ખૂન મેં કર્યું છે, એક નામાંકિત જજ મિસ્ટર ભાર્ગવ કાપડિયાએ કર્યું છે। આ કેસની પેરવી હું ખુદ કરવા માંગુ છું। માય લોર્ડ, માય લોર્ડ, આ કેસ બાબતે હું સૌથી પહેલાં મિસ્ટર અજિંક્ય કામદારને કેટલાક સવાલો પૂછવા માંગુ છું। જે કહીશ તે સત્ય જ કહીશ, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું। હાસ તો મિસ્ટર અજિંક્ય કામદાર, તે દિવસે તમે કહ્યું હતું કે વેદાંતના ઘરની બહાર તે રાત્રે તમે મને અને મારી કાર સાથે ત્યાં જોયા હતા, રાઈટ? જી રાઈટ। મિસ્ટર અજિંક્ય, આર યુ શ્યોર? તમે મારો ફેસ જોયો હતો, મારો ચહેરો જોયો હતો? આર યુ શ્યોર કે વ્યક્તિ બીજી કોઈ નહીં પણ હું જ હતો? જી, એ વખતે તો રાત હતી અને મેં પહેલા પણ કહ્યું તેમ મેં તમને ત્યાંથી ભાગતા જોયા હતા। એનો અર્થ એ થયો કે તમે મારો ચહેરો જોયો નહોતો, રાઈટ? ના, મેં આપનો ફેસ નહોતો જોયો। પોઈન્ટ ટુ મી નોટેડ, માય લોર્ડ। મિસ્ટર અજિંક્ય કામદારે તે રાત્રે મારો ચહેરો, મારો ફેસ જોયો ન હતો, એનો અર્થ એ થઈ શકે કે મારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ પણ હોઈ શકે।
नाउ सेकंड क्वेश्चन मिस्टर अजिंक्य कामदार, हूँ जे प्रकार की कार वापरू छू ए प्रकार की कार हजारों लोगों वापरे छे, बराबर जी? तो ए कार मारी ज हती? आर यू श्योर तमे मारी कार नी नंबर प्लेट जोई हती? जी नहीं, मैं नंबर प्लेट नहोती जोई। अगेन पॉइंट टू बी नोटेड माय लॉर्ड। मिस्टर अजिंक्य कामदारे मारी कार नी नंबर प्लेट जोई न हती, एनो अर्थ ए थई शके के मारी कार नी जग्याए बीजी कोई व्यक्ति नी कार पण होई शके। नाउ लास्ट प्रूफ फ्रॉम माय साइड, माय लॉर्ड, आ छे मारा फिंगरप्रिंट्स अने फूटप्रिंट्स ना रिपोर्ट्स जे मिस्टर एंडी अने राजे घटना स्थले थी जे फिंगरप्रिंट्स अने फूटप्रिंट्स एकठा करेला छे तेमना नमूना साथे मळता नथी। માય લોર્ડ, વેદાંતના ઘરેથી જે રિવોલ્વર અને બુલેટ મળી આવ્યા છે તેના ફોરેન્સિક રિપોર્ટે સાબિત કરે છે કે તે રિવોલ્વર અને બુલેટ મિસ્ટર ભાર્ગવ કાપડિયાના છે। મિસ્ટર મોરે, પ્લીઝ તે રિવોલ્વર અને રિપોર્ટ્સ જજ સાહેબને આપો। અજિંક્ય કામદાર, જે મારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોઈ શકે, મારી કારની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિની કાર હોઈ શકે, એવી રીતે મારી રિવોલ્વર લઈને પણ બીજી કોઈ વ્યક્તિ ખૂન કરી શકે કે નહીં? હા માય લોર્ડ, એ રિવોલ્વર ઉપર મારા ફિંગરપ્રિન્ટ છે। આ રિવોલ્વર ઉપર કોઈના ફિંગરપ્રિન્ટ નથી। પણ માય લોર્ડ, ફિંગરપ્રિન્ટ તો પાછળથી પણ સાફ કરી નખાય, અને જો મિસ્ટર ભાર્ગવ કાપડિયાની રિવોલ્વર કોઈ બીજું લઈ ગયું હોય અથવા તો એ ચોરી થઈ ગઈ હોય તો એવી કોઈ એફઆઈઆર એમણે દર્જ કરાવી નથી અને નથી જણાવ્યું કે એ રિવોલ્વર કોઈ બીજું લઈ ગયું છે। મિસ્ટર અજિંક્ય કામદાર, મારી જાણ બહાર કોઈ એ મારી રિવોલ્વર ચોરીને લઈ ગયું હોય, લઈ ગયું હોય, અને હું મારી રિવોલ્વર રોજ ચેક કરતો નથી, તો પછી તમારા ઘરમાંથી એ રિવોલ્વર બીજું કોણ લઈ જાય? એ જ વ્યક્તિ કે જેને વેદાંતનું ખૂન કરવું હોય, એ જ વ્યક્તિ કે જેના ફિંગરપ્રિન્ટ પડતા હોય, જેના ફૂટપ્રિન્ટ પડતા હોય, એ જ વ્યક્તિ કે જેની કાર વેદાંતના ઘરની બહાર હોય, અને એ જ વ્યક્તિ કે જે મારા સૌથી નજીકની વ્યક્તિ હોય। મિસ્ટર અજિંક્ય કામદાર, તમે મારા અસિસ્ટન્ટ થઈ શકો છો, તમે મારા પરિવાર અને મારી સૌથી નજીકની વ્યક્તિ છો, તમે બહુ સારી રીતે જાણો છો કે મારી ડાયરી અને મારી રિવોલ્વર હું ક્યાં રાખું છું। એટલે તમે એમ કહેવા માંગો છો કે વેદાંતનું ખૂન તમારી રિવોલ્વરથી મેં કર્યું છે? યસ મિસ્ટર કામદાર, તમે જો મને ખૂની સાબિત કરી શકતા હોય તો મને મારો બચાવ કરવાનો પણ સંપૂર્ણ અધિકાર છે। તે દિવસે તમે કહ્યું હતું કે ઘટના સ્થળે રાત્રે તમે ત્યાં હતા, તમે જ માત્ર ત્યાં હતા, તમે વેદાંતનું ખૂન કરી અને મને ફસાવવા માટે એક વાર્તા ઘડી કાઢી, વાર્તા। માય લોર્ડ, હવે હું સંપૂર્ણ દાવા સાથે કહી શકું એમ છું કે મિસ્ટર વેદાંતનું ખૂન બીજા કોઈએ નહીં પણ મિસ્ટર અજિંક્ય કામદારે જ કર્યું છે, બીજા કોઈએ નહીં। શા માટે વેદાંતનું ખૂન કરું અને હું શા માટે તમને મારા ગુરુજીને એમાં ફસાવવાની કોશિશ કરું?
મિસ્ટર અજિંક્યા, તે દિવસે મને પણ આવા જ સવાલો થયા હતા, આવા જ સવાલો થયા હતા. પણ હું તમારી તપાસ માટે હું જ્યારે ગયો ત્યારે મારી આંખ સામે ઘણી બધી ઘટનાઓ, ઘણા બધા પ્રસંગો ઉભરી આવ્યા મારી આંખ સામે. Now answer me few questions, Mr. Ajinkya Kamdar. તમે કોઈને પ્રેમ કર્યો છે? પણ માય લોર્ડ, આ સવાલનો આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી. લેવા દેવા છે માય લોર્ડ, લેવા દેવા છે. મિસ્ટર અજિંક્ય, આન્સર માય ક્વેશ્ચન્સ. તમે કોઈને પ્રેમ કર્યો છે, હા કે ના? હા. તમે જેને સાથે પ્રેમ કર્યો છે એની સાથે લગ્ન કરવા માંગતા હતા કે નહીં, હા કે ના? હા. છોકરીનું નામ જુઓ માય લોર્ડ. એ છોકરીનું નામ સુરેખા. જોઠ જોઠ સરાહર જોઠ. મિસ્ટર અજિંક્ય કામદાર ઓને ગુમરાહ કરવા માંગે છે મિલોર્ડ. એ છોકરીનું નામ સુરેખા નહીં પણ સુપ્રિયા છે. સુપ્રિયા, સુપ્રિયા કાપડિયા, સુપ્રિયા ભાર્ગવ કાપડિયા, મારી દીકરી સુપ્રિયા કાપડિયા. મિસ્ટર અજિંક્ય કામદાર, તમે સુપ્રિયાને પ્રેમ કરતા હતા કે નહીં, તેની સાથે લગ્ન કરવા માંગતા હતા કે નહીં? આન્સર 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 માય ક્વેશ્ચન. તમે એની સાથે લગ્ન કરવા માંગતા હતા કે નહીં? યસ ઓર નો? હા હા, હું સુપ્રિયાને પ્રેમ કરતો હતો અને એની સાથે લગ્ન કરવા માંગતો હતો. પણ એ વેદાંતને પ્રેમ કરતી હતી. સુપ્રિયા મિસ્ટર વેદાંતને પ્રેમ કરતી હતી. અને વેદાંત તમારા પ્રેમની વચ્ચે કાંટો હતો, અને એ બધા જાણે છે કે કાંટાનું અંતે પરિણામ શું આવે છે. માય લોર્ડ, ઓ મિસ સુપ્રિયા કાપડિયાને કેટલાક સવાલો કરવા માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ. યુ કેન ટેક યોર પરમિશન. હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. મિસ સુપ્રિયા, શું એ સાચું છે કે મિસ્ટર અજિંક્ય કામદારે તમને પ્રેમનો અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો? હા. પણ તમે તો વેદાંતને પ્રેમ કરતા હતા, શું વેદાંતને વાતની જાણ હતી કે એક વખતના તમારા પિતાના આસિસ્ટન્ટ, હવે નામાંકિત થઈ ગયેલા વકીલ મિસ્ટર અજિંક્ય કામદાર તમારી સાથે લગ્ન કરવા માંગે છે? જી હા, વેદાંતને એ વાત વિશે ખબર હતી. ફક્ત ખબર જ નહીં, એ દિવસે ઘણું બધું બની ગયું હતું. અજિંક્ય મને મળવા બોલાવી હતી અને હું ત્યાં એને મળવા ગઈ હતી. અજિંક્ય, કેટલું મોડું કર્યું, ક્યારની તારી રાહ જોઈ રહી છું? સોરી સુપ્રિયા, જરા એક ક્લાયન્ટ આવી ગયો હતો એટલે થોડું મોડું થઈ ગયું. ઠીક છે, બોલ તે મને અહીંયા શા માટે બોલાવી છે? મેં તને ફરી મારા સવાલનો જવાબ આપવા માટે બોલાવી છે. અજિંક્ય, હું તને તારા સવાલનો જવાબ પહેલા પણ આપી ચૂકી છું કે હું ફક્ત વેદાંતને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરીશ. પણ મેં તો સાંભળ્યું છે કે તારા પપ્પા વેદાંતને પસંદ નથી કરતા અને એમની વચ્ચે તો ઝઘડો પણ થયો હતો. એ વાત સાચી છે, પણ પપ્પાને હું મનાવી લઈશ. પપ્પા જેટલા બહારથી ગરમ તેટલા જ દિલના પ્રેમાળ અને નરમ છે. પણ મને નથી લાગતું કે ભાર્ગવ સર વેદાંતને પસંદ કરે. અને જો એમને તારો ને વેદાંતનો સંબંધ પસંદ નથી તો એ કંઈ પણ કરી શકે છે. એમણે તો વેદાંતને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે ને.
માને તો વેદાંતનો જીવ જશે. એટલે સુપ્રિયા તે વેદાંતને પણ અહીંયા બોલાવે છે નહીં?